ચલો મિત્રો, હવે આપણે લેક્ચર ત્રીજો ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણો કેળવણી વાળો લેક્ચર જે ચાલુ હતો બરોબર એ આપણે બે લેક્ચર લીધા છે. હવે ત્રીજો લેક્ચર આપણો કેળવણીનો શરૂ થાય છે. અને બીજી વાત આપણે કરીએ સાથે સાથે કે કેળવણી સિવાય શું બીજું આપણે ભણવાનું છે, તો કે આપણે બધા જ ચેપ્ટર અહીંયા ભણવાના છે એટલે ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી. ઠીક છે, હવે વાત કરીએ કેળવણીનો આપણો ત્રીજો લેક્ચર અને કેળવણીની વ્યાખ્યાઓ બંને બાકી છે બરોબર. તો કે હવે આપણે કેળવણીમાં ક્યાં પહોંચ્યા હતા, તો કેળવણીમાં પહોંચ્યા હતા આપણે સ્વરૂપો સુધી. તો કે કેળવણીના અલગ અલગ સ્વરૂપો છે, તો આપણે બધા જ સ્વરૂપો અહીંયા જોવાના છે બરોબર. દરેક બુકમાં અમુક સ્વરૂપો આપેલા છે, અમુક નથી આપેલા, પણ આપણે બે સ્વરૂપ તો જાણીએ છીએ, એક ઔપચારિક કેળવણી અને એક અનૌપચારિક કેળવણી. પણ એના સિવાય પણ કેળવણીના બીજા પ્રકારો છે. કેવી? તો કે નિરંતર કેળવણી છે બરોબર, આજીવન કેળવણી છે, દૂરદર્શની ની કેળવણી છે બરોબર, અથવા દૂરવર્તી કેળવણી એવું પણ તમે કહી શકો. તો કે આપણે એક કેળવણી વિશે પણ અહીંયા શું કરવાના છે, લેવાના છે. તો કે અહીંયા આપણે ચેપ્ટર જે ચાલતું હતું એનું નામ હતું શું હતું, કેળવણી હતું. એટલે હું અહીંયા નામ અત્યારે લખતો નથી, કારણ કે મારે ઘણું બધું અંદર લખવાની જરૂર છે. હું સીધા જ લઉં છું કેળવણીના સ્વરૂપોની વાત કરું છું, કેળવણીના સ્વરૂપ. કેળવણીના કેવા સ્વરૂપો આપણે કીધા હતા, તો કે ઔપચારિક, અનૌપચારિક, નિરંતર કેળવણી, આજીવન કેળવણી બરોબર, એ સિવાય દૂરવર્તી કેળવણી. તો કે આ બધા એના શું છે, પ્રકાર છે. તો કે આપણે દરેક પ્રકાર વિશે ડિટેલમાં લેવાનું છે. એટલે પહેલેથી આપણે શરૂઆત કરીએ, તો પહેલી કેળવણીની વાત કરીએ એ છે ઔપચારિક કેળવણીથી આપણે શરૂઆત કરશું. ક્યાંથી શરૂઆત કરશું? ઔપચારિક બરોબર કેળવણી. ઔપચારિક કેળવણીને આપણે પહેલા ચર્ચા કરીએ કે ઔપચારિક કેળવણીમાં એવું તે શું હતું બરોબર. ઔપચારિક કેળવણીમાં શું છે કે, તો ઔપચારિક કેળવણી કોને કહેવાય, તો કે માનવ વર્તનનું સભાનતાપૂર્વક આપણે શું કરવાનું, હેતુપૂર્વક અથવા એને કોઈ સિદ્ધાંતના આધારે એનામાં પરિવર્તન લાવવું, એટલે માનવની અંદર પરિવર્તન લાવવું, એને શું કહેવાય, ઔપચારિક કેળવણી કહેવાય. કેવી કહેવાય? તો કે આપણી પાસે જ્યારે કોઈ વ્યક્તિમાં પરિવર્તન લાવવું હોય ત્યારે કંઈક ઉદ્દેશ હોવો જોઈએ. શું હોવો જોઈએ? ઉદ્દેશ હોવો જોઈએ. તો કે નિશ્ચિત ઉદ્દેશની દ્રષ્ટિએ બરોબર, ઉદ્દેશ શું કરવાનો, તમારે નિશ્ચિત કરી લેવાનો, દ્રષ્ટિએ રાખી અને માનવનું સભાનતાપૂર્વક અને હેતુપૂર્વક શું કરવાનું, પરિવર્તન લાવવાનું. એટલે કે અહીંયા પહેલું ઔપચારિક કેળવણી કોને કહેવાય, તો કે એવા અહીંયા પાસા ચાલુ થયા, તો કે નિશ્ચિત ઉદ્દેશોની દ્રષ્ટિ સમક્ષ રાખીને, નિશ્ચિત ઉદ્દેશોને બરોબર, અથવા તો દ્રષ્ટિ સમક્ષ રાખીને, દ્રષ્ટિ સમક્ષ રાખીને માનવ વર્તનમાં શું કરવાનું, સભાનતાપૂર્વક માનવ વર્તનમાં સભાનતા પૂર્વક બરોબર, અથવા તો હેતુપૂર્વક, અને હેતુપૂર્વક એવું લખણ, અને હેતુ પૂર્વક પરિવર્તન લાવવું, એને શું કહેવામાં આવે, ઔપચારિક કેળવણી તરીકે આપણે ઓળખીએ છીએ બરોબર. હવે એ વસ્તુ આપણે અહીંયા વાત કરી લઈએ. હવે જો ઔપચારિક કેળવણી આપણને કેવી રીતે જરૂરી છે, તો કે સમગ્ર વિશ્વની અંદર સાંસ્કૃતિક વારસાના સંવર્ધન, એના રક્ષણ માટે બરોબર, અને એ વસ્તુ માટે આપણે શું કરીએ છીએ, એને જરૂરી છે બરોબર. એટલે અહીંયા એ વસ્તુ ઔપચારિક કેળવણીનો ઉપયોગ વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંવર્ધન, સંરક્ષણ અને હસ્તાંતરણ માટે કરવામાં આવે છે. તો આનો ઉપયોગ ક્યાં કરવો, આપણે જો વસ્તુ તો લઈએ ને, એનો ઉપયોગ શું થાય, ઉપયોગ, તો ઉપયોગ થાય વારસાના સંવર્ધન અને સંરક્ષણ અને હસ્તાંતરણ કરવા માટે. ઉપયોગ શું, વારસાના સંવર્ધન સંરક્ષણ અને છેલ્લો પણ શું કીધું હતું, હસ્તાંતરણ કરવું. આના માટે આપણે આનો શું કરીએ છીએ, ઉપયોગ કરીશું ઔપચારિક કેળવણીનો બરોબર. હવે ઔપચારિક કેળવણી આપણે જોઈએ તો એ કેવી રીતે આપવામાં આવે, ખાસ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવે બરોબર. એના માટે આપણે ખાસ શું સંસ્થાઓએ આવું નક્કી કરેલું, અને સંસ્થાઓ એટલે આપણે જે શાળા કરીએ, કોલેજ કરીએ, બધી શું થશે, ખાસ શૈક્ષણિક સંસ્થાઓ જાય. તો કે ઔપચારિક કેળવણી તમને મળે કઈ જગ્યાએ, તો કે આ મળે ખાસ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવે.
જો શોર્ટકટમાં જ આપણે લખવાનું છે, બહુ લાંબુ લાંબુ કરવાની કોઈ જરૂર નથી. એટલે અહીંયા વાત કરીએ કે ઔપચારિક કેળવણી આવે તો નિશ્ચિત ઉદ્દેશ સમક્ષ રાખવાનો અને કોઈ પણ માનવની અંદર શું કરવાનું, પરિવર્તન લાવવાનું. ઉપયોગ શું? તો કે વારસાના સંરક્ષણ, સંવર્ધન અને હસ્તાંતરણ કરવા માટે. તો કે મળે કઈ જગ્યાએ? તો કે મળે તમને ખાસ શૈક્ષણિક સંસ્થાઓની પાસે. બરોબર. અહીંયા વાત કરીએ તો કે ઔપચારિક કેળવણીની અંદર આપણે જો ખાસ સંસ્થાઓની અંદર જાઓ એટલે શિક્ષક અને વિદ્યાર્થી એક જ જગ્યાએ શું થાય, ભેળા થાય. અને નિશ્ચિત રહેલા જે ઉદ્દેશો હોય એને શું કરે, શીખવવાનો અને શીખવાનો. જો શિક્ષક શું કરે, શીખવવાનો પ્રયત્ન કરે, જ્યારે વિદ્યાર્થી શું કરે, શીખવાનો પ્રયત્ન કરે. એટલે અહીંયા શિક્ષક અને વિદ્યાર્થી એક જ સ્થળે ભેગા થઈ અને નિશ્ચિત ઉદ્દેશોને ધ્યાનમાં રાખી તો શું કરે, શીખવાનો અને શીખવવાનો પ્રયત્ન કરે. એટલે અહીંયા આપણે ત્રીજો પોઈન્ટ લખીએ ઔપચારિક કેળવણીની અંદર. શિક્ષક અને વિદ્યાર્થી મળીને નિશ્ચિત ઉદ્દેશોને શીખવાનો અને પેલા શીખવવાનો રાખો, શીખવવાનો અને શીખવાનો પ્રયત્ન કરે. એટલે શીખવું અને શીખવવું, બરોબર, એ કેવી થઈ જાય, ઔપચારિક કેળવણી કહીએ. એટલે આની અંદર શું કહીએ, વિદ્યાર્થીને શિક્ષક બે ભેળા થાય, શીખે, એક શીખે તો એ બીજાને શું કરે, શીખવાડે. એટલે આ પ્રક્રિયા જો અહીંયા બે વ્યક્તિ આવી ગયા, કોણ કોણ, શિક્ષક અને વિદ્યાર્થી. તો કે આ કેવી પ્રક્રિયા કહેવાય, તો કે અહીંયા શિક્ષક અને વિદ્યાર્થી બે જોડાય છે, એટલા માટે થઈને આ પ્રક્રિયા કેવી થઈ જાય છે, તો કે દ્વિધ્રુવી પ્રક્રિયા બની જાય છે. કેવી બની જાય છે, દ્વિધ્રુવી પ્રક્રિયા કહી શકાય. બરોબર. એટલે અહીંયા વસ્તુ એ જરૂરી છે કે ઔપચારિક કેળવણી કેવી છે, તો કે દ્વિધ્રુવી પ્રક્રિયા છે. તો કે ઔપચારિક કેળવણીની અંદર બીજું તમને એવું તો શું મળે કે ઔપચારિક કેળવણી એને કહી શકાય, તો કે એની આપણે સ્થળ, સમય, સમયપત્ર, અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, અધ્યયન પદ્ધતિ, મૂલ્યાંકન વગેરે હેતુઓ દ્વારા થાય છે. અને એને હેતુ ફિક્સ જ હોય છે, હેતુઓ દ્વારા શું કરવામાં આવે છે, પ્રેરિત કરવામાં આવે છે. બરોબર. તો કે આનું માળખું છે, શું છે, ઔપચારિક કેળવણીનું માળખું નિશ્ચિત હોય છે. તો કે આનું માળખું શું, ઔપચારિક કેળવણીનું શું આપણે જોઈએ, માળખું જોઈએ. માળખું નિશ્ચિત હોય એમ. કેવું કેવું માળખું, માળખાની અંદર એવું તે શું આવે, તેને માળખું આપણે નિશ્ચિત કહીએ કે. તો કે પહેલી જ વસ્તુ એનું સ્થળ નક્કી હોય. શું હોય, જો તમારી શાળાનું સ્થળ નક્કી જ હોય, એ શાળા કઈ બદલે છે, ભાડે લઈને તો વાત અલગ છે, ઘડીમાં બદલાઈ નાખો. બરોબર. પછી સમયપત્રક નક્કી હોય, સ્થળ, સમયપત્રક, સમય, બરોબર, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો નક્કી હોય, અધ્યયન પદ્ધતિ અને મૂલ્યાંકન નક્કી હોય, પાઠ્યપુસ્તકો, અધ્યયન પદ્ધતિ, મૂલ્યાંકન, આ બધી જ વસ્તુ તમને ક્યાં જોવા મળે, ઔપચારિક કેળવણીની અંદર તમને જોવા મળે છે. કોઈ પોઈન્ટ રહી જતો હશે, જો હમણાં આપણે જરૂર પડે, યાદ આવશે તો લખાવતા જઈશું. બરોબર. એટલે આ બધી વસ્તુ તમારે શું છે, જરૂરી છે. હવે બીજી વસ્તુ વાત કરીએ કે ઔપચારિક કેળવણી એ કેવી છે, તો કે શિક્ષણ પદ્ધતિની અંદર આધુનિક રીતે દ્રશ્ય અને શ્રાવ્ય સાધનનો પણ શું કરવામાં આવે, ઉપયોગ કરવામાં આવે. આ અદ્યતન શિક્ષણ પદ્ધતિ છે એની અંદર દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિનો પણ શું કરવામાં આવે, ઉપયોગ કરવામાં આવે. એટલે કે આ કહેવાય અદ્યતન શિક્ષણ પદ્ધતિ. યાદ આવી? તો અદ્યતન શિક્ષણ પદ્ધતિ કહેવાનું કારણ શું, તો કે આની અંદર દ્રશ્ય અને શ્રાવ્ય, દ્રશ્ય અને શ્રાવ્ય, બરોબર, જોવાનું અને સાંભળવાનું એવા સાધનો પણ શું થાય છે, સાધનોનો ઉપયોગ થાય ઔપચારિક કેળવણીની અંદર. બરોબર.
અહીંયા વાત કરીએ કે ઔપચારિક કેળવણીની અંદર બીજું શું છે તો કે અહીંયા વિદ્યાર્થીઓમાં પ્રવેશ જો લેવો હોય ઔપચારિક કેળવણી માટે એટલે એના ચોક્કસ શું કરવામાં આવે નિયમો હોય છે તો કે ઔપચારિક કેળવણી માટે સંસ્થાની અંદર વિદ્યાર્થીને જવા માટે શું કરવું પડે પ્રવેશ માટેના ચોક્કસ નિયમો તમને જોવા મળે તો કે અહીંયા પ્રવેશ માટે શું હોય ચોક્કસ નિયમો હોય બરોબર હવે ઔપચારિક કેળવણી આપણે જોવા જઈએ તો સરકારનું સીધું નિયંત્રણ એના ઉપર હોય બરોબર અથવા તો જરૂર જણાય ત્યાં તમે શું કરી શકો હસ્તક્ષેપ કરી શકો છો એટલે અહીંયા ઔપચારિક કેળવણી અંદર એ ફાયદો છે તો કે એની અંદર બીજું શું છે તો કે સરકારનું સીધું નિયંત્રણ આની ઉપર ઔપચારિક કેળવણી બીજી વસ્તુ શું છે તો કે એની અંદર જરૂર જણાય તો તમે હસ્તક્ષેપ કરી શકો જરૂર જણાય તો હસ્તક્ષેપ કરી શકાય લાઈન આપણે થોડી ચેન્જ કરી દઈએ કરી શકાય તો ઔપચારિક કેળવણીની અંદર આટલી વસ્તુ તમને આવડે એટલે ઔપચારિક કેળવણીનો કોઈ પણ સવાલ પૂછાય એટલે તમને આવડવો જોઈએ ઠીક છે હવે ઔપચારિક કેળવણી આપણી પૂરી થઈ હવે વાત કરીએ આપણે અનઔપચારિક કેળવણીની ચર્ચા કરી લઈએ ઔપચારિક આવી ગઈ તો એક કઈ આવે અનઔપચારિક આપણે આ બે જ કેળવણી જાણીએ છીએ પણ બીજી કેળવણીઓ ઘણી બધી છે વૈવિધિક કેળવણી છે નિરંતર કેળવણી છે આજીવન કેળવણી છે દૂરવર્તી કેળવણી છે એટલે બધી જ ચર્ચા આપણે કરવાની છે કદાચ ગમે ત્યાંથી સવાલ પૂછે તો આપણે જવો જોઈએ નહીં હવે વાત કરીએ આપણે અનઔપચારિક કેળવણીની અનઔપચારિક પહેલો જ પોઈન્ટ લખી દો કે શું કહેવાય કે મનુષ્યના જન્મથી લઈ મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા પૂછાય તો આપણો સૌથી વધારે પૂછાવા વાળો એક આ છે મનુષ્યના જન્મથી લઈ મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા એ કેવા પ્રકારની કેળવણી છે તો આવે કે અનઔપચારિક કેળવણી એને કહી શકાય તો કે અનઔપચારિક છે એટલે આમાં જેટલું ફિક્સ હતું એવું કંઈ ફિક્સ હોય નહીં તો કે આની અંદર અભ્યાસક્રમ કે અધ્યાપન પદ્ધતિ હોતા નથી કારણ કે આ તો તમારે જાતે શીખવાનું થઈ ગયું ને તો કે આની અંદર બીજું શું છે તો કે અભ્યાસક્રમ કે અધ્યાપન પદ્ધતિ નથી પદ્ધતિ હોતી નથી એટલે એમાંથી નહીં તમે બચી ગયા અમુક લોકોને આમાં જ મજા આવે ભણવાનું છે જ નહીં આપણે ચિંતા શું કરવાની આપણે તો કામ જ કરવાનું પછી ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખવામાં આવે આ નથી આમાં ચોક્કસ ઉદ્દેશો ધ્યાનમાં હતા જો પહેલું જ છે ઉદ્દેશ શું કરવાના ધ્યાનમાં રાખવાના ત્યારે આની વિરુદ્ધ આવે તો કે અહીંયા ઉદ્દેશો ધ્યાનમાં રાખવામાં આવતા નથી ચોક્કસ ઉદ્દેશ ધ્યાનમાં રાખવામાં આવતા નથી જો હું એક એક પોઈન્ટ લેતો જઉં છું કોઈ વસ્તુ છૂટી ન જવી જોઈએ બરોબર અહીંયા આ કેવી છે એક ધ્રુવી આ કેવી હતી દ્વિધ્રુવી પ્રક્રિયા શિક્ષક અને વિદ્યાર્થી હતા અનઔપચારિક કેળવણીની અંદર કંઈ નક્કી જ નથી કેટલા ધ્રુવો ભેળા થાય શું કામ કેટલા ધ્રુવો કેવા ધ્રુવો તો કે પહેલી જ વસ્તુ તમે પોતે શિક્ષક આવે સમાજ આવે આર બાર આજુબાજુના ઘણા બધા પરિબળો આવે એટલે કે ઘણા બધા ધ્રુવો અહીંયા ભેળા થાય એટલે આ પ્રક્રિયા કેવી રીતે જાય છે તો કે અનેક ધ્રુવી પ્રક્રિયા બને છે કેવી છે અનેક ધ્રુવી પ્રક્રિયા કહી શકાય એટલે આ વસ્તુ ધ્યાન રાખવું અનેક ધ્રુવી બરોબર અથવા તો બહુ ધ્રુવી પણ કહી શકાય એને શું કહેવાય બહુ ધ્રુવી અને ધ્યાન રાખજો કે ક્યારેક આવો સવાલ પણ આપણે શું કરે છે પૂછી લે છે અને એના કારણે આપણે અહીંયા અનેક ધ્રુવી પ્રક્રિયા કહી દીધું અનેક ધ્રુવ આપણને ખબર તો હોવી જોઈએ તો કે અહીંયા આપણું કેળવણીની શરૂઆત ક્યાંથી થાય તો કે કેળવણીની શરૂઆત વાત કરીએ તો કે અનેક ધ્રુવી એટલા માટે થાય તો પહેલાં તો ઘરથી થાય પછી સંસ્થાથી થાય બરોબર સમાજથી થાય ખબર ને સમાજથી થાય બરોબર સામાજિક સંસ્થાઓથી સંસ્થા એટલે બધી આવી જાય સંસ્થા એટલે ધાર્મિક સંસ્થા સામાજિક સંસ્થા બધી જ લઈ લેવાની બરોબર અને સંસ્થાની વાત કરું અહીંયા એક ધાર્મિક લઈ લીધો અને એક સામાજિક સંસ્થા લઈ લીધો એટલે બધી સંસ્થાઓ આવી જાય એટલે સંસ્થા આ કેવી છે એક અનૌપચારિક કેળવણીના અનેક ધ્રુવી હોવાના કારણ તમને દર્શાવે છે બીજી વાત કરી કે અહીંયા
શું આવે? વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર શિક્ષણ આપે અને અથવા તો શું કરે, મેળવે છે. અનૌપચારિક કેળવણીની અંદર શું થાય? ઔપચારિકની અંદર શું થાય? જરૂરિયાત પ્રમાણે જ આપણે મેળવીએ, કંઈ ફેર નથી. પણ અનૌપચારિક શિક્ષણ પદ્ધતિની અંદર તમે જાઓ, કોઈ ધાર્મિક સભાની અંદર ઘૂસી ગયા, તમે કોઈ તમને નહીં આપવામાં આવે. બાપુ શું લઈને બેઠા છે કે બાપુ શાની કથા કરી રહ્યા છે, એ કથા તમારે શું કરવી પડે? સાંભળવી પડે. એટલે વ્યક્તિની પોતાની જરૂરિયાત અનુસાર શિક્ષણ આપે છે. આવું થાય? એટલે અહીંયા તમારે જરૂરિયાત પ્રમાણે પણ તમે શું કરી શકો, શિક્ષણ લઈ શકો છો. જરૂરિયાત નથી પણ તો પણ ક્યારેક શું કરવું પડે? સાંભળવું પડે. એટલે વ્યક્તિની પોતાની જરૂરિયાત અનુસાર શિક્ષણ અહીંયા લઈ શકાય. અનૌપચારિક કલમની અંદર શું છે? વ્યક્તિની પોતાની જરૂરિયાત મુજબ શિક્ષણ આપે છે. વ્યક્તિ અને સમાજનું વિશિષ્ટ રીતે છતાં સઘન ઘડતર થાય છે એની અંદર. જો કંઈ વ્યક્તિને પોતાની જરૂરિયાત મુજબ તો આપણે શિક્ષણ આપતા હતા, પણ સાથે સાથે વ્યક્તિનું અને સમાજનું વિશિષ્ટ રીતે છતાં સઘન ઘડતર તમને જોવા મળે છે. અહીંયા વ્યક્તિનું બરોબર સમાજનું, વ્યક્તિનું અને સમાજનું વિશિષ્ટ રીતે સઘન ઘડતર તમને જોવા મળે. વિશિષ્ટ રીતે સઘન ઘડતર થાય છે અથવા જોવા મળે છે. એટલે એ કેળવણી કેવી? તો અનૌપચારિક કેળવણી. હવે અહીંયા વસ્તુ આપણે બધું આડેધડ આવતી, આમાં કોઈ જ વસ્તુ ફિક્સ નથી. ફિક્સ નથી એટલે શું? તો કે આનું તમે મૂલ્યાંકન ન કરી શકો. શું કરી શકાય? મૂલ્યાંકન એટલે એક પ્રકારની પરીક્ષા નથી મળતી, એટલે આનું મૂલ્યાંકન શક્ય નથી. એટલે એ લખી દીધું, મૂલ્યાંકન શક્ય નથી. આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અનૌપચારિક કેળવણીનું મૂલ્યાંકન શક્ય નથી, બરોબર? એટલે અહીંયા આપણી અનૌપચારિક કેળવણી પણ શું થઈ? પૂરી થઈ, બરોબર? પછી આવે છે ત્રીજા નંબરની કેળવણી, એટલે અવૈધિક કેળવણી. શું કહેવાય? અવૈધિક કેળવણી. અહીંયા વાત કરીએ તો અહીંયા શીખવવું હોય ત્યારે જ તમને શીખવા મળે ને, એવી પ્રક્રિયાને એને શું કહેવાય? અવૈધિક કેળવણી કહેવાય. તો મારે જ્યારે શીખવું હોય ત્યારે જ મને મારો શિક્ષક શીખવવા માટે આવે તો એ કેવી કહેવાય? અવૈધિક પ્રક્રિયા કહેવાય. અવૈધિક કેળવણી આપણે કરી શકીએ, બરોબર? તમારે શીખવું હોય અને ત્યારે જ તમને શીખવવા માટે કોઈ વ્યક્તિ મળી જાય તો એ કેવી કેળવણી થઈ જાય? અવૈધિક કેળવણી કહી શકાય. એટલે અહીંયા આપણે વાત કરીએ હવે અવૈધિક કેળવણી. અવૈધિક, બરોબર? હું આટલું જ લખું છું, અવૈધિક કેળવણી. આપણે કેળવણીની ચર્ચા કરીએ છીએ એટલે ખાલી અવૈધિક લખી ચાલશે. તો કે શું હોય? જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યાં અને ત્યારે જ શીખી શકે તેવા પ્રકારની કેળવણી. જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યારે, એટલે અહીંયા લખાય આપણે જેને જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યારે શીખી શકાય તેવા પ્રકારની, ત્યારે શીખી શકાય તેવા પ્રકારની એટલે કઈ આવે? અવૈધિક. ખાસ યાદ રાખજો, અવૈધિક કેળવણી એટલે શું? જ્યાં અને જ્યારે તમે શીખી શકો એ જ તે, બરોબર? તો આ કેળવણીની અંદર ઔપચારિક માળખું એક શું થઈ જાય? ગૌણ બની જાય, બરોબર? અહીંયા અવૈધિક કેળવણીમાં ઔપચારિક માળખાને શું કરવામાં આવે? ગૌણ ગણે છે. એટલે અહીંયા યાદ રાખજો, અવૈધિક કેળવણીની અંદર ઔપચારિક કેળવણીનું જે માળખું છે એ કેવું થઈ જાય? ગૌણ થઈ જાય છે. ઔપચારિક માળખું કેવું થઈ જાય? ગૌણ બને છે. ગૌણ એટલે અપવાદરૂપ થઈ શકાય, બરોબર? અહીંયા શું છે? તો આનું મુખ્ય આડ શું? સ્થિતિસ્થાપકતા અને લચીલાપણ તમને જોવા મળે આની અંદર. હાર્ડ એટલે મુખ્ય વાત શું છે એની અંદર? તો મુખ્ય આડ છે એની સ્થિતિસ્થાપકતા અને લચીલાપણ.
मुख्य हाड़ स्थितिस्थापकता અને લચીલા પણ તમને જોવા મળે આની અંદર અવૈધિક કેળવણીની અંદર તમને આ વસ્તુ જોવા મળે હવે બીજી વસ્તુ આપણે કહીએ તો આની શું થાય કે શીખનાર વ્યક્તિ સ્વેચ્છાએ સગવડ પ્રમાણે કોઈ પણ સ્થળે બરોબર અને કોઈ પણ સમયે શીખી શકે તેવી સગવડતા અહીંયા અવૈધિક કેળવણીમાં હોય છે હવે શીખનાર વ્યક્તિ સ્વેચ્છાએ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ શું કરીએ કે સ્વેચ્છાએ શીખી શકે એવી સગવડતા તમારી પાસે હોવી જોઈએ એટલે અહીંયા બીજી વસ્તુ છે શીખનાર વ્યક્તિ બરોબર સ્વેચ્છાએ સગવડ પ્રમાણે સ્વેચ્છાએ સગવડ પ્રમાણે કોઈ પણ સમયે કે કોઈ પણ સ્થળે શીખી શકે તેવી વ્યવસ્થામાં જોવા મળે હવે એના માટે આપણે કહીએ તેવું કહ્યું તો આપણે ઓપન યુનિવર્સિટીની અંદર કોઈ પણ કોર્સ કરીએ અને તમે કોઈ પણ સમયે શીખી શકો એ પ્રકારનો એક ભાગ છે બરોબર આગળ વાત કરીએ આનો ઉપયોગ શું હતો લાવવાની જરૂર શું પડી આ કેળવણી શું કામ જરૂરી હતી તો કે આ કેળવણીથી ઘણા બધા લોકો શું કરીએ કે ભણી શકે એટલે નિરક્ષરતા દૂર કરવા માટે આનો ઉપયોગ થાય છે એટલે આનો ઉપયોગ શાના માટે થાય છે તો કે નિરક્ષરતાને દૂર કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ બરોબર પછી વાત કરીએ કે અવૈધિક કેળવણી કાર્યક્રમનું વિષય વસ્તુ સ્વરૂપ આવશ્યક અનુસાર તમે શું કર્યું એને બદલી શકાય અર્થાત પરિવર્તનશીલ છે હવે આની અંદર આપણે વાત કરીએ તો વિષય વસ્તુ જે છે તમારી પાસે બરોબર એનું સ્વરૂપ છે તમે શું કરી શકો તમારી આવશ્યકતા અનુસાર એને બદલી શકો તો કે અહીંયા બીજી વસ્તુ અહીંયા તમને એ જોવા મળી આનો કાર્યક્રમ કો વિષય વસ્તુ કો જે કોઈ કાર્યક્રમ એની અંદર શું લઈએ કાર્યક્રમ અથવા વિષય વસ્તુ ચાલો બે લખીએ કાર્યક્રમ વિષય વસ્તુ તેનું સ્વરૂપ જરૂરિયાત પ્રમાણે તમે શું કરી શકો બદલી શકો આવશ્યકતા પ્રમાણે બદલી શકો આવશ્યકતા પ્રમાણે બદલી શકાય કેવું હોય તો કેવું કહેવાય કે આ વસ્તુને એક વસ્તુ એ કહેવાય પરિવર્તન બંધન મુક્ત કોણ તો કે સ્થળ અને કાળ અને સમય આ બધા બંધન મુક્ત બરોબર તો કે અહીંયા સ્થળ કાળ અને સમય આ ત્રણેય વસ્તુ બંધન હોતું નથી બરોબર અને ત્રણેયને શું હોય છે બંધન નથી એટલે કોઈ પણ સમયે તમે આ વસ્તુ શીખી શું કરીએ કોઈ પણ સમયે સમય કાળ કે કઈ વસ્તુનું બંધન હોતું નથી અવૈધિક કેળવણી એટલે ગમે ત્યારે તમે શીખી શકો બરોબર હવે આ કેળવણીનો ઉપયોગ શું થાય કે આપણે જરૂર શું કામ પડી તો કે અવૈધિક કેળવણી ઔપચારિક શિક્ષણથી કોઈ વ્યક્તિ જો વંચિત રહી ગયું હોય અથવા તો જેને ઔપચારિક શિક્ષણ નથી મેળવ્યું અક્ષર જ્ઞાન આપવાના ઉપયોગી માટે છે બરોબર એટલે એના માટે અંશકાલીન ખંડકાલીન કે રાત્રિશાળા જેવી વ્યવસ્થાનો અહીંયા ઉપયોગ થઈ શકે છે બરોબર એટલે અહીંયા શું કામ જરૂરી છે તો કે ઔપચારિક શિક્ષણ ન મેળવ્યું હોય એવા વિદ્યાર્થીઓ માટે આપણે અહીંયા આનો ઉપયોગ કરીએ છીએ બરોબર એ આપણે લખી દઈએ ઉપયોગ કરીને લખીએ એટલે હે સારું લાગે શું કોઈ વિદ્યાર્થીને ઔપચારિક શિક્ષણ
મળેલું ન હોય તેને શું કરવા માટે? એવા વિદ્યાર્થીને બરોબર વંચિત રહી ગયા હોય અક્ષર જ્ઞાન આપવા માટે ઉપયોગી, અને અક્ષર જ્ઞાન આપવા ઉપયોગી કેળવણી છે. બરોબર, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. બરોબર, શું કોઈ વિદ્યાર્થી રહી ગયું માની લો ઔપચારિક કેળવણી નથી મેળવી શકો તો એને અક્ષર જ્ઞાન આપવા માટે ઉપયોગી છે. તો આને કે આ માટે તમે શું કરી શકો? અંશકાલીન, ખંડકાલીન કે રાત્રિ શાળા જેવી વ્યવસ્થા તમે અહીંયા ઉપયોગ થઈ શકે. તો કે આના માટે જો ઉપયોગ શું થાય તો કે અંશકાલીન ખંડકાલીન કે રાત્રિ શાળાનો રાત્રિ શાળા બરોબર આવી રીતના પણ ભણાવી અને આપણે વાત કરી શકે અને આ કેળવણી આપી શકાય. બરોબર, હવે એના પછીની કેળવણી જે છે એ કેળવણી આવે છે આપણી આજીવન કેળવણી. પછી જો કેળવણી પૂરી નથી થતી મને લાગે આ એક બોર્ડમાં તો હમા છે નહીં, આપણે બીજું બનાવવું જ પડશે, બીજા લેક્ચરમાં લખવું પડશે. હવે આપણી વાત કરીએ આજીવન કેળવણી. આજીવન એટલે કેવી કે મૃત્યુથી સોરી જન્મથી લઈને મૃત્યુ સુધીની કેળવણી. એટલે એવી જ આપણને ક્યાં અહીંયા જોવા મળતી એ વૈદિક કેળવણીમાં હતી કે અનૌપચારિકમાં. અનૌપચારિકમાં એવું બધું મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધીની, તો કે આજીવન કેળવણીની અંદર પણ અનૌપચારિક કેળવણી તમને જોવા મળે છે. એમાં ઔપચારિક કેળવણી પણ જોવા મળે છે. આપણે એ અહીંયા લઈ લઈએ, સમય જશે લગભગ, ટ્રાય કરીએ. કઈ કેળવણી આપણે લઈએ છીએ? હવે આજીવન કેળવણી. બરોબર, આજીવન કેળવણી શું કહે છે? આજીવન કેળવણી તો કે જન્મથી લઈ મૃત્યુ સુધી ચાલનારી સતત પ્રક્રિયા. જન્મથી લઈ મૃત્યુ સુધી ચાલતી સતત પ્રક્રિયા એને શું કહેવાય? આજીવન કેળવણી કહેવાય. બરોબર, આજીવન કેળવણી અંદર ઔપચારિક, અનૌપચારિક અને અવેધ કેળવણી ત્રણે ત્રણનો શું થઈ જાય? સમાવેશ થઈ જાય. તો કે આ રહી ત્રણે ત્રણ કેળવણીને શું કરે છે? પોતાની અંદર સમાવેશ કરી લે છે. એટલે કે આ રહી સમાવેશ કોનો કરે છે? અહીંયા હું એવી રીતના લખું છું, સમાવેશ કરે છે ઔપચારિક અને છેલ્લી આપણે કઈ કેળવણી જે ભણી ગયા, છેલ્લી કેળવણી ભણી ગયા અવેધિક. બરોબર, અવેધિક આ ત્રણે ત્રણ કેળવણીનો સમાવેશ આજીવન કેળવણીની અંદર થઈ જાય છે. બરોબર, એવું જ આપણે વાત કરીએ તો ડોક્ટર ઝાકિર હુસેને એવું કીધું હતું કે આજીવન કેળવણી વર્તમાન યુગને વધારે અત્યારે જરૂરી છે. બરોબર, આવું કહેનાર વ્યક્તિ કોણ હતા? ડોક્ટર ઝાકિર હુસેન. એટલે આ કેળવણી આપણે વર્તમાન યુગને સૌથી વધારે જરૂરી છે. બરોબર, વર્તમાન યુગમાં સૌથી વધારે જરૂરી છે. બરોબર, તો કે આવું કહેનાર વ્યક્તિ કોણ હતા? તો કે ડોક્ટર ઝાકિર હુસેન. આવું કહેનાર વ્યક્તિ કોણ હતા? એનું નામ લખી દઈએ, ડોક્ટર આપણને સાહજિક વિકાસ શું થાય? શક્ય બને. કોનો? વ્યક્તિનો. એટલે અહીંયા એક વસ્તુ થાય, વ્યક્તિનો સાહજિક વિકાસ શક્ય બને. વ્યક્તિનો સાહજિક વિકાસ શક્ય બને. બરોબર, એ આજીવન કેળવણીનો એક એ ફાયદો છે કે તમને શું થાય? સાહજિક વિકાસ આપણો શક્ય બનતો જાય. બરોબર, બીજી વસ્તુ આપણે વાત કરીએ, વ્યક્તિ જે સમગ્ર જીવન દરમિયાન જીવનના દરેક તબક્કા અને માનવ વિકાસના બધા પાસાને શું કરે છે? આવરી લે છે. આ કેળવણી આજીવન કેળવણીની અંદર વ્યક્તિ સમગ્ર જીવન દરમિયાન વાત કરીએ તો જીવનના દરેક તબક્કા અને માનવ વિકાસને આપણે શું કરીએ? બધા જ પાસાઓને આવરી લે છે. અહીંયા વાત કરીએ કે જીવનના બધા પાસાઓ શું થઈ જાય? આવરી લે.
હું શોર્ટકટમાં આમ તો પાછળ સવાલ તો એવી રીતના પૂછે, વ્યક્તિના સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિના દરેક તબક્કા અને માનવ વિકાસના બધા પાસા શું કરવામાં આવે? વ્યક્તિના સમગ્ર જીવન દરમિયાન બરોબર સમગ્ર જીવન દરમિયાન જીવનના બધા તબક્કા શું થાય છે એના હું નાના પોઈન્ટ પાડતો. જીવનના બધા તબક્કા અને જીવનના વિકાસના દરેક પાસા, બરોબર વિકાસના બધા પાસા, જીવન વિકાસના દરેક પાસા શું કરે છે? આવરી લે છે. એટલે આ વસ્તુ થઈ જાય કે આ બધી વસ્તુ શું છે? આવરી લેવા, બરોબર કોણ આવરી લે છે? કે આજીવન કેળવણી જે છે તે. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખવાનું. હવે અહીંયા વાત કરીએ આનું અંતિમ ધ્યેય શું હોય. આજીવન કેળવણી આપણે લઈએ તો આજીવન કેળવણી ગુણવત્તા જાળવી રાખવા અને સુધારવા માટે જ આનું કામ થાય છે, બાકી કંઈ નહીં. આનું અંતિમ ધ્યેય શું હોય? જીવનની ગુણવત્તા જાળવી રાખવા અને સુધારવાના માટે ઉપયોગી છે. તો કે આનો ઉપયોગ શું? તો કે જીવનની ગુણવત્તા રાખવા, જાળવી રાખવા અને સુધારવા માટે. જીવનની ગુણવત્તા જાળવી રાખવી અને સુધારવી, શું છે? જીવનની ગુણવત્તા જાળવવી અને સુધારવી, એના માટે એનો ઉપયોગ આપણે કરીએ છીએ, બરોબર. પછી વાત કરીએ શું, તો કે આ કેળવણીની જરૂર શું કામ પડી? તો કે ઘર કુટુંબથી થાય. એની શરૂઆત ક્યાંથી થાય? આપણે જો બાળક જન્મ થાય ત્યારથી જ એની કેળવણીની શરૂઆત થાય. ઘરથી થાય, કુટુંબથી થાય, ત્યારબાદ પડોશી આવે, પછી એના મિત્ર આવે, સામાજિક આવે, રાજકીય વ્યવહાર આવે, સાંસ્કૃતિક જૂથો, પુસ્તકાલય વગેરે સુધી આ કેળવણીથી તમે શું કરી શકો? પહોંચી શકો. એટલે આજીવન કેળવણી તમને ક્યાં સુધી મળે? તો કે એની શરૂઆત આપણે ઘરથી થાય. પછી ક્યાં જઈએ? તો કે કુટુંબે જઈએ. કુટુંબથી ક્યાં જઈએ? પડોશી, મિત્ર, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક જેવા પુસ્તકાલય બધે સુધી જઈ શકે. તો હું આના બધા પાસા લખી દઉં છું, બરોબર. કેવી રીતના આપણે અહીંથી લાઈનમાં લખીએ? શરૂઆત કરીએ આપણે ઘરથી, બરોબર. પછી શું? ઘરથી બહાર નીકળો એટલે ઘરની બહાર કોણ આવવાનું? એટલે પહેલું, સૌથી પહેલું આપણું ઘર આવે, પછી કુટુંબ આવે, બરોબર. પછી પડોશી આવે, પછી કોણ આવે? મિત્રો આવે, બરોબર. મિત્રથી પછી આગળ વધો એટલે સમાજ આવે, એટલે સમાજ આવે, બરોબર. એટલે સામાજિક કહીએ, સમાજથી થોડાક આગળ જાઓ એટલે રાજકારણ ચાલુ થાય, એટલે રાજકીય કહી શકાય. કેવો કહી શકાય? રાજકીય. એના પછી હજુ આગળ જઈએ તો સાંસ્કૃતિક જુસ્સો અને પુસ્તકાલય પણ તમને જોવા મળે. સાંસ્કૃતિક જૂથ અને છેલ્લું પુસ્તકાલય, આ બધી જગ્યાએ તમને કેળવણી વધારે ભાગ લેવાનો. હવે આ વસ્તુ તમને મળે ક્યાંથી? આવી વસ્તુ જો આ કેળવણી જે છે, આજીવન કેળવણી મેળવવા માટે આપણે ઘણા બધા સાધનો હોય છે, બરોબર. એની અંદર આપણે જો આગળ નીચેની જે કેળવણી ભણવાના છે એ કેળવણી પણ આપણે જરૂરી છે, કારણ કે આગળ જે કેળવણી હું હજુ લેવાનો બાકી છે. આપણે ઘણી બધી કેળવણી હજુ નિરંતર કેળવણી બાકી છે, દૂરવર્તી કેળવણી બાકી, એટલે દૂરદર્શી અથવા દૂરવર્તી કેળવણી બાકી છે, બરોબર. એ બે પાસા હજુ બાકી છે, આપણે નિરંતર કેળવણી અને દૂરવર્તી. તો કે એ પણ અહીંયા તમે આજીવન કેળવણીમાં લઈ શકો. ક્યાંથી મળે? તો કે સમાચાર પત્રની અંદરથી, સામાયિકોની અંદરથી, રેડિયોની અંદરથી, ચલચિત્ર એટલે કે ફિલ્મની અંદરથી આ કેળવણી આપવાનું કાર્ય આપણું ચાલુ જ હોય છે, બરોબર. અને આ કેળવણી દ્વારા વ્યક્તિમાં તમને શું જોવા મળે? તો કે અહીંયા વ્યક્તિનું જીવન મૂલ્ય, માન્યતા, આદર્શો, આચાર વિચારો વગેરેમાં તમે શું કરી શકો? પરિવર્તન લાવી શકો. તો કે આના દ્વારા પરિવર્તન લાવી શકાય. શું કરી શકાય? પરિવર્તન સામા સામા લાવી શકાય. તો કે અહીંયા
વ્યક્તિના જીવન મૂલ્ય પરિવર્તનની વાત કરી, વ્યક્તિના જીવન મૂલ્ય, વ્યક્તિના આદર્શો, વ્યક્તિના આદર્શની અંદર બદલાવી શકો તમે, એના માન્યતા આચાર વિચારો, માન્યતા આચાર વિચારમાં બરોબર, અને પછી બધી જગ્યાએ એનો શું કરી શકો, આદર્શો આચાર વિચાર બરોબર માન્યતાઓ આ બધી જગ્યાએ તમે શું કરી શકો, પરિવર્તન લાવી શકો. એટલે કહી ગયો ને હવે કંઈ બાકી રહેતું નથી. એટલે આ બધી જગ્યાએ પરિવર્તન લાવવામાં આજીવન કેળવણી શું છે, ઉપયોગી છે. મળે ક્યાંથી એ વસ્તુ આપણે જરૂરી છે ને, તો કે આપણે અત્યારે કુટુંબથી તો લખ્યું હતું, કુટુંબ ઘરથી, કુટુંબ પડોશી મિત્રો સામાજિક રાજકીય સાંસ્કૃતિક જૂથોને પુસ્તકાલયો, એ સિવાય વાત કરીએ તો અખબાર સામાયિક સામાયિકો રેડિયો મૂવી આ બધી જ વસ્તુ ક્યાંથી મળે એવું શોર્ટકટમાં નાના નાના લખી દઉં છું બરોબર. ઓકે, પહેલું તો શું આવે, ન્યૂઝ બરોબર. બીજું શું આવશે, ટીવી, તો શોર્ટમાં લખીએ એટલે તમને ખબર, ન્યૂઝ એટલે સામાયિક પત્રો બરોબર, ટીવી એટલે ચલચિત્ર આપણે જોઈ શકીએ બરોબર. ન્યૂઝમાં અખબાર એ આવી ગયું, સામાયિક પત્રો એટલે કરંટ અફેર આપણે જે લઈએ, ટીવી લઈ લઈએ બરોબર. આ દરેક જગ્યાએથી તમને શું થાય, કેળવણી મળે. અને છેલ્લે એક લખી દઈએ, રેડિયો, આ બધી જગ્યાએથી કેળવણી તમને મળતી રહેવાની છે બરોબર. એટલે આટલી પ્રક્રિયા આપણે કેળવણીની પૂરી થઈ. એટલે કેળવણીના સ્વરૂપો હજુ ચાર પૂરા થયા, હજુ પણ આપણી પાસે કેળવણીના સ્વરૂપો બે બાકી છે. એ કયા કયા, તો કે એક દૂરવર્તી કેળવણી અને નિર્વર્તી નિરંતર કેળવણી, એ આના પછી આપણે લઈએ. તો કે હવે આ લેક્ચર અહીંયા એન્ડ કરું. મિત્રો, બધા મિત્રોને સબસ્ક્રાઈબ કરી દો અને બધા જ લાઈક કરો, અને આ લેક્ચર જેટલા બને એટલા શેર કરો. આ બધો જ આખે આખો કોર્સ હું લેખિતમાં તમને ભણાવવાનો છું, અને આ કોર્સનું રિવિઝન પણ લેક્ચર તમને મળવાના છે. એટલે ધ્યાન રાખજો, આ જેટલું પણ લખું છું એના ક્વેશ્ચન્સ તૈયાર કરો, તમારે ઓછા સમયમાં ઝાઝું તૈયાર થશે. હા, લેક્ચર લાંબો છે કારણ કે લખવામાં મારે ટાઈમ લાગે છે, કારણ કે લખેલી વસ્તુમાં ભણાવવું અને લખીને ભણાવવું એમાં ઘણો બધો ડિફરન્સ છે. હું અહીંયા એક એક પોઈન્ટ તમને લખી અને સમજાવીશ અને ટ્રાય કરીશ કે કઈ વસ્તુ છૂટે નહીં. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ સો મચ.